Good morning, Barako. Chalo, darek Barako aaje angreji bhanva mate mari sathe taiyar. Okay, jo. Badha pehla angreji ni chart likhi ni. CW ni note kado. Ema navo pano kado. Kora page upar darek Barako mari sathe lakho. Unit 6. Baat sudhi apne sikhi gaya ne. Ave unit kyu aaya? Chhatu, kyu ni? Fruits એટલે ફળો એન એટલે અને વેજીટેબલ એટલે શાકભાજી ફળો એનું ગુજરાતી શું થાય ફળો અને શાકભાજી બરાબર જો તમને મે આપું અંગ્રેજીમાં એનું હેડિંગ મરાયું બરાબર છે બધાએ મારી સાથે આ હેડિંગ મરાવવાનું છે નોટમાં નવામાં નંબર 36 લખીને એનો ઉચ્ચાર લખવાનો છે અને એનો અર્થ લખવાનો છે બધાને ખબર પડી ગઈ આપણે 36 માં સેના વિશે ભણવાનું છે Fruits and vegetables. Fruits it is follow and it is ane. Vegetables it is shakbhaji. To follow ane shakbhaji we say aje aapne angreji manna lagta chhe. Okay? Chalo. Mari sathe badhe apan shuruaat karvani chhe. Fudri karine lakho. अल्पविराम रीड एंड लर्न હવે બધાના ખબર પડી જશે શી એટલે જો રીડ એટલે વાંચો એન્ડ એટલે અને લર્ન એટલે શીખવું જુઓ વાંચો અને શીખો એનું ગુજરાતી શું થાય જુઓ વાંચો અને શીખો બધાને ખબર પડી ગઈ હા ચલો હવે આ નિયમનો એના નીચે આપણે ફ્રૂટ્સના નિયમ જોવાના છે તો નંબર 1 લખીને કરો ફ્રૂટ્સ ફ્રૂટ્સ એટલે ફળ ફ્રૂટ્સ એટલે ફળ બરાબર ચલો હવે ફ્રૂટ્સમાં પહેલા કોઈ નામ આપણે લઈશું તીર કરીને કરો એ ડબલ પી એલ ઈ એપલ એટલે સફરજન એપલ એટલે સફરજન ફરીને ધ્યાન રાખો એ ડબલ પી એલ ઈ ચાર લીટીમાં જે રીતે લખવાનું છે બધાને ખબર છે ને હા બરાબર ચાર લીટીમાં બધાએ આ રીતે લખવાનું રહેશે बराबर A डबल P L E एप्पल इतने सफल आ एक साइड लगते पची के लिए छोड़ी दो पची बीजों के लिए लगो मुनी की नाची छोड़ी तो हमारे लिए छोड़ने से बबे ओके मैंगो M A N G O मैंगो मैंगो इतने के बेटा खाओ सुने M A N G O मैंगो इतने मैंगो इतने के चलो नीचे भी जी कैरी की छोड़ दो अन्य कुछ जोस का नंबर लिखो B E डबल R Y बेरी इतने बोरो सुना B E डबल R Y बेरी इतने बो चलो आज कौन सा नंबर लिखूं बबेरी की छोड़ दी थी बदलाए अक्षर के वाकाड़िया बदलाए સરસ ચલો નોટ ચેક કરાવવા તો તમે બધાના અક્ષર જોઈશો કેવા છે ગંદા અક્ષર છે કે લીટી મારી દેશ ખબર છે બધાને ઓકે ચલો આગળ બી
ટીચર્સ પહેલી લખો તમારી નીચે જગ્યા પર નીચે લખવાનું છે બરાબર બનાના બનાના એટલે ખબર છે બધાને કેળું જો નાના લખતા આવે બધાને ના ના બનાના બી એ એન એ એન એ બનાના એટલે કેળું બધા ખાવ છો કેળું મમ્મી લાવે છે ને ત્યારે ઘરે હા બનાના બનાના એટલે કેળું ચલો ફરી બે રીતે છોડી દો નવો શબ્દ લખો એસ આઈ જી સી એટલે અંજી શું થાય એસ આઈ જી સી એટલે અંજી બે રીતે છોડી દો નવો સ્પેલિંગ લખો પાયા સેમ સ્પેલિંગ લખું પાયા એટલે પપૈયું જો અહીંયા બનાનામાં ના આવ્યો બે ઉપર એટલે તમે એને એને લખ્યું એવી રીતે અહીંયા પપ્પામાં પી એ પી એ યસ એટલે ભાઈ એ પપાયા એટલે પપૈયું શું થાય પપૈયું ચલો ફૂટપાથ બેઠા છો કરી લખી નાખ્યા બપેર લીધી છોડી દીધી ઓકે લખી લો પછી આગળ વેજીટેબલ્સ હું તમને હું શીખવાડું ચલો લખાઈ ગયું બધાને ચલો વેજીટેબલમાં આપણે નામ જોઈએ સૌથી પહેલા કયું છે પોટેટો પોટેટો એને અંકચર કેવો લખાય પોટેટો જો આ તમને ખબર પડે એટલા માટે એનો કો બોલે ટી ઓ ટી એ ટી ઓ એનો અંકચર શું લખાય પોટેટો શું લખાય પોટેટો એટલે બટાકો આ સ્પેલિંગ લખ્યા પછી બે રીતે છોડીને ત્રીજો બીજો સ્પેલિંગ લખો ચીની બધાને ખબર છે ચીની એટલે શું તીખું શું લાગે મરચું ચીની એટલે મરચું સી એચ આઈ ડબલ એલ આઈ ચીની એટલે મરચું ચલો બે રીતે છોડીને ત્રીજો સ્પેલિંગ લખો ટો મે તો જે રીતે પોટેટોમાં લખ્યું ને એ રીતે ટી ઓ એમ એ ટી ઓ શું કહેવાય એને ટો મા ટો એટલે ટા મે ટો શું કહેવાય ટા મે ટો ટી ઓ એમ એ ટી ઓ ટમાટો એટલે ટામે ચલો કોણ સ્પેલિંગ લખાઈ ગયા બધાને નીચે જગ્યા હોય તો નીચે લખો ને નવા પેજ ઉપર લખો ઓન ઇ ઓન શું લખ્યું અન્યન અન્યન એટલે ડુંગળી જો તમને સ્પેલિંગ લખતા આવડે એટલા માટે ઉચ્ચાર આ રીતે બોલું છું ઓ એન ઓન આઈ ઓની ઓન અન્યન અન્યન એટલે ડુંગળી ખાવશો બધા કચુંબરમાં ઓકે તો મમ્મી શું કહેવાનું હવે અંગ્રેજીમાં બોલવાનું મમ્મી અન્યનની કચુંબર કરો શું કહેવાનું ડુંગળીની કચુંબર કરો એના બદલે તમારે અન્યન બોલવાનું શું બોલવાનું અન્યન રેડિશ રેડિશ એટલે શું થાય મૂળો રેડિશ એટલે મૂળો આર એ ડી આર એસ એચ રેડિશ એટલે મૂળો એટલું લખીને બે લીટી છોડી દો દરેક બાળકો
चलो लख्यो रेडिश मूलो चलो आगे लखो मेरी छोड़ी ने के टू ट सी ए डबल आर ओ टी एनो उच्चार शू लखना के रो ट के रो डिटले गाजर बदा जोई छे लाल कलर तेने शू केवाय गाजर गाजर ना प्रीति में शू केवाय केरोट सी ए डबल आर ओ टी केरोट એટલે ગાજર તો એ જો મે તમને આ વેજીટેબલ્સ ની શીખવાડ્યા બધા આઈટમ લખીને બેટી છોડી દીધી છે ઓકે શાકભાજીના નામ લખાઈ ગયા બધાને ચલો આગળ હવે લખીએ આપણે વેજીટેબલના નામ લખાઈ ગયા છે ત્યારબાદ આપણે કેટલાક ફળોના ગુજરાતી નામના ફક્ત અંગ્રેજી ઉચ્ચાર જ લખીશું ઓકે તો ચાલો બધાને મેં ફળોના ગુજરાતી નામ લખાવ્યા
એની સામે અંગ્રેજી ઉચ્ચાર લખાવ્યા છે બબ્બે લીટી છોડાવી છે આ રીતે બધા ફળોના નામ લખી નાખવાના છે હવે પછી તમને હું શાકભાજીના ગુજરાતી નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખાવીશ ઓકે ફળ ના નામ લખી ગયા હવે લખો શાકભાજી ના શાકભાજી ના ગુજરાતી નામ નો અંગ્રેજીમાં ઉચ્ચાર લખો આના પર લખી નાખો શાકભાજી ની અને વચ્ચે ગ્રીટી દોરી દો તમારી માપમાં પૂરી દીધી બધાએ ચલો એમાં પહેલું નામ લખો શાકભાજીમાં કોબી એને અંગ્રેજીમાં શું કહેવાય કેબીજ શું કહેવાય કેબીજ ચલો આ લખીને બે લીટી છોડી દો હજી ઘણા મારી સાથે લખતા નથી ઘણા વિદ્યાર્થીઓ રમત કરી રહ્યા છે ભણતા ભણતા બધી રમત સાઈડમાં મૂકી દો મારી સાથે સારા અક્ષરે જ લખો ચલો નંબર બે મેરી કી છોડીને લખો આદુ આદુ એટલે જિંજર આદુ ને અંગ્રેજીમાં શું કહેવાય જિંજર આદુ એટલે જિંજર ચલો બે લીટી છોડીને લખો ત્રીજું ફૂલેવર એને અંગ્રેજીમાં શું કહેવાય ફ્લાવરની ગોળી ફ્લાવર શું કહેવાય તે ફૂલેવરને કોલીફ્લેવર શું કહેવાય કોલીફ્લાવર શું કહેવાય ફૂલેવરને ચોથો નંબર લખો કોણું કોણું અંગ્રેજીમાં શું કહેવાય પંપકિન શું કહેવાય પંપકિન કોળું એટલે પંપકિન બે પૂછોને લખો નંબર પાંચ રતાળું એને શું કહેવાય યમ છેલ્લા લખો ભીંડો ચલો ભીંડો ને શું કહેવાય રેડીઝ ફિંગર શું કહેવાય રેડીઝ ફિંગર ભીંડો એટલે રેડીઝ ફિંગર ભીંડો એટલે લેડીઝ ફિંગર એના નીચે પણ બે લીટી છોડી દો ચલો આ રીતે આપણે શાકભાજીના ગુજરાતીના એની સામે અંગ્રેજીના નો ઉચ્ચાર લખો બરાબર બધાને ખબર પડી ગઈ આમાં તો આટલું લખી લો ચલો આની સાથે દરેક બાળકો હોમવર્ક પણ લખી લો હોમવર્ક અંગ્રેજી યુનિટ છ માં સી ડબલ્યુ ની નોટ માં જે મેં તમને બબ્બે લીટી છોડાવી છે ને છોડાવેલી બબ્બે લીટી માં ઉચ્ચાર સ્પેલિંગ લખો બરાબર મેં તમને જે આ સ્કેચ લખાવ્યા ગુજરાતી નામ સામે ઉચ્ચાર લખાવ્યા
એના નીચે જે બબ્બે લીટી છોડાવી છે એ બબ્બે લીટીમાં તમારે હોમવર્કમાં લખવાનું છે. એટલે સીડબલ્યુ ની નોટમાં જે લીટીઓ છોડાવી છે એમાં તમારે સંપૂર્ણ પૂર્ણ કરવાનું છે. આ તમારું આજનું હોમવર્ક. બધાને યુનિટમાં ખબર પડી ગઈ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સમાં? ઓકે. Thank you.